राजकोट में गोकुल होस्पिटल में नाइट शिफ्ट में फरज बजावता 22 वर्षीय अविनाश वैष्णव नामना तबीबनू हार्ट एटेक कारण मौत थी गयु। महत्वनुं छे कि तबीब अचानक बेभान थता होस्पिटले खसेड़वामां आव्या, ज्यां फरज पड़ना तबीबे तेओने मृत जाहेर कर्या। तो बीजी तरफ शहरना 41 वर्षीय विपुल केरड़िया नामना व्यक्तिनुं पण हार्ट एटेकना कारणे मौत निपज्युं। मृतक घर में एकलो रहेतो हतो, ते दरमियान बनाव बन्यो। बे दिवसथी मृतक नी लाश घर में पड़ी रहता भक्तिनगर पोलीसे गुनो नोंधी फोरेन्सिक पोस्टमोर्टम करावता मौतनुं कारण सामे आव्युं हतुं। तो गुजरातमां सतत युवाओमां हार्ट एटेकना किस्साओ सामे आवी रह्या छे। कार्डियाक एटेकथी सारवारनी पण समय नथी मळतो अने युवानो मौतने भेटी रह्या छे। तो गुजरात में हार्ट एटेक ना किस्साओ सतत सामे आवी रहा छे। वधु विगतो माटे जोड़ाई गया छे सहयोगी अनिल। अनिल, गुजरात में आपणे छेल्ला घणा महिनाओथी जोईए तो हार्ट एटेक ना जे किस्सा छे बनाव छे सतत बनी रहा छे, ने ते पण हार्ट एटेक नो भोग एवा लोको बनी रहा छे के जेमनी एटली उम्र पण नथी। कार्डियाक एटेक आवी रह्यो छे जेनाथी सारवारनो पण समय नथी मळतो। कृष्णा, खास करीने तमने याद हशे लगभग 1-1.5 महीना पहला ज्यारे અમદાવાદમાં જ જે હાર્ટ સ્પેશિયલિસ્ટો છે એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને અંદર સ્પષ્ટતા સાથે તેઓ કીધું હતું કે છેલ્લા 3 વર્ષની અંદર ગુજરાતની અંદર હાર્ટ એટેકના 28% જે કેસો છે તેમાં વધારો જે છે થયો છે। એમણે આંકડો આપ્યો હતો કે 2020ની વાત કરી, 2020-21માં તો લગભગ સરેરાશ એક મહિનાની અંદર દરરોજના લગભગ કેસ 721ની આસપાસ આવતા હતા દરરોજ આખા રાજ્યમાં મળીને। 2021-22ની વાત કરીએ તો એ સ્થિતિ વધીને એ 871ની થઈ અને હવે 2022-23ને જે આંકડા હતા તે પ્રમાણે 950 એવરેજ ગુજરાતની અંદર આવી રીતે કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ એટેકના કેસો આવી રહ્યા છે। ખાસ કરીને એને ધ્યાનમાં રાખીને તમને ખ્યાલ હોય કે લગભગ 4-5 દિવસ પહેલા જ્યારે કુબેર ડિંડોર જે શિક્ષણ મંત્રી છે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે તમામ શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે જેથી જ્યારે પણ આવી કોઈ ઘટના બને તો બચાવી શકાય। તેમણે આંકડો આપ્યો હતો કે ગુજરાતની અંદર છેલ્લા 6 મહિનામાં 1051 જેટલા કેસો જે છે તે નોંધાય છે। પછી એને કોન્ટ્રોવર્સી પણ થઈ હતી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કીધું કે એમની પાસે કોઈ આંકડો નથી। પણ સવાલ એ છે કે જ્યારથી કોરોના પોસ્ટ કોરોનાની વાત કરીએ તો કેસો વધ્યા છે, એ હકીકત છે। અનેક પ્રકારના શંકા કુશંકાઓ કે શું જે કોરોનાની રસી અપાઈ તેના પછી આ કેસો વધ્યા છે કે પછી જે કોરોના જે લોકોને થયું અને અથવા તો જે લોકોને એની અસર રહી શું એને સીધી રીતે હાર્ટ ઉપર અસર કર્યું છે એના પછી સ્થિતિ બદલાઈ છે। અલગ અલગ રીતે આઈસીએમઆરનો જે રિપોર્ટ હતો એને સ્પષ્ટપણે એને કોરોનાના જે રસી કોરોનાની રસી હતી એને ક્લીન ચીટ આપી હતી કે એના કારણે કોઈ એવી આડઅસર નથી હાર્ટને। પણ રિસન્ટલી જે અલગ અલગ પ્રકારના એ પછી યુએનમાં સામાયિક હોય કે પછી સૌમ્યા વિશ્વનાથન જે હુના સાયન્ટિસ્ટ હતા એમણે કીધું કે કોરોના પછી લોકોના હાર્ટ જે છે તે કમજોર થયા છે, જે નસો છે તે પાતળી થઈ છે, પહેલા જેવી કામ નથી કરતી। અને એટલા માટે જ્યારે યુએન મહેતામાં પ્રેસ કોન્ફરન્સ થઈ અને એની અંદર તમામ લોકોને પોતાની જીવનશૈલી બદલવાની સલાહ આપવામાં આવી, બહુ વધારે મહેનત કરવાની ન કરવાની સલાહ આપવામાં આવી। તમને યાદ હશે ટીઆરબીના જવાનો કે જે છોકરાઓ અત્યારે તૈયારી કરી રહ્યા છે 21-22 વર્ષના છોકરાઓ જે દોડતા તેમને હાર્ટ એટેક આવી રહ્યું છે અને તે ગુજરી રહ્યા છે। હજુ સુધી દેશની વાત કરીએ કે વિદેશની વાત કરીએ એવું કોઈ એક નિશ્ચિત પેરામીટર્સ થકી કોઈ એવું તારણ નથી આવ્યું કે કોઈ એવું રિસર્ચ સામે નથી આવ્યું કે કયા કારણોસર આ હાર્ટ એટેકની જે સંખ્યા છે અથવા તો કાર્ડિયાક અરેસ્ટની જે સંખ્યા છે તે અચાનક વધી ગઈ છે। પણ લોકોને જીવનશૈલી સુધારવા અથવા તો હેલ્ધી રહેવા, શુદ્ધ ભોજનનું ગ્રહણ કરવા, એવી જે જનરલ વાતો છે તે કહેવામાં આવી રહી છે। પણ કારણ અચાનક, કારણ કે જ્યારે આંકડાઓ સાબિત કરતા હોય કે 27-28% કાર્ડિયાક અરેસ્ટ અને જે હાર્ટ લગતી જે સમસ્યાઓ છે તે વધી ગઈ છે, તો નિશ્ચિત ગુજરાત સરકાર હોય, ભારત સરકાર હોય કે એવી તમામ રિસર્ચની સંસ્થાઓ તેમને જે લોકો ગુજરી રહ્યા છે એ લોકોને હાર્ટનો રિસર્ચ કરીને એક નિશ્ચિત પેરામીટર્સ નક્કી કરવા જોઈએ કે કયા કારણોસર આ વસ્તુઓ બની રહી છે,
एक बात सारी है कि लोग में अवेरनेस आने लीने आई रही है। तमने अलग अलग प्रकार किसान वीडियो घनी वक्त मड़ी आए कि जयरे लोग बेभान थाय कोई घटनाओं थाय क्या पुलिस कर्मचारी तो क्यारेक सामान्य लोग सीपीआर आपीने लोकोने बचावी रहा है। पण सवाल ए छे कि आ तमाम घटनाक्रम पछी पण जो लोकोनुं हार्ट कमजोर थई रह्युं छे नवा युवानों कारण के पहला सामान्य रीते 50 ऊपर 60 ऊपर लोकोने हार्ट अटेक आवतो तो लोकोने अजुकतुं नहोतुं लागतुं पण हवे ज्यारे नाना बाळको किशोरो अने सामान्य 22-25 वर्षना 35 वर्षना युवानोनी अंदर आ वधी रह्युं छे जेवुथी चिंताजनक बाबत छे। जी जी आभार अनिल समग्र माहिती आपवा माटे। तो गुजरात में हार्ट अटैक ना सतत जे बनावो छे बनी रहा छे हृदय नी धमनीओ में ब्लॉकेज मगज नो हुमलो स्मोकिंग अने जंक फूड हार्ट अटैक ना कारणों गणवामां आवी रह्या छे। हृदय सुधी ऑक्सिजन न पहोंचवू हृदय नी अनियमित गति श्वास संबंधित समस्याओं थवी हाइपर टेन्शन नेगेटिव लाइफस्टाइल जे हार्ट अटैक आवाना कारणों छे। चालवाथी हार्ट अटैक टाळी शकाय छे तो लाइफस्टाइल में सुधारो करवाथी पण हार्ट अटैक ने टाळी शकाय छे। स्मोकिंग अने व्यसनों टाळवा जोईए। स्मोकिंग जंक फूड टाळवाथी 60% रिस्क टाळी शकाय छे।